પ્રકરણ 20 અને અંતિમ અમીચંદનો ભવ્ય ઉપદેશ. હે મહાનુભાવ, પહેલું તો એ જો કે મૂળ આપણી કઈ નિર્બળતામાંથી આ બનવા પામ્યું. જોઈશ તો તને દેખાશે કે જળલક્ષ્મી અને જળ વિષયોના સુખોની આસક્તિ, આસક્ત દશા એ જ મોટી આત્મનિર્ભરતા છે કે જેના લીધે અંતર શત્રુઓ માથે ચડી બેસી જીવની પાસે કાળા કર્મ કરાવે છે. આ નિર્બળતા ઓછી ન થાય ત્યાં સુધી જીવ આંતર શત્રુઓથી શે બચે, ભૂલોથી કેમ દૂર રહી શકે? હે ભાગ્યવાન, દિલ સ્વસ્થ કરીને તું વિચાર તો એ કર કે જળલક્ષ્મી અને જળ વિષયોની એવી તે શી મોટી કિંમત છે કે જીવ એની પાછળ ઘેલો થાય. શાંત બેઠેલો દારૂડિયો દારૂ મળતા જેમ પાગલ થાય છે, એમ શાંત સ્વસ્થ જીવને લક્ષ્મી મળતા પાગલતા આવે છે. જીવાત્માને ભૂલી જળના વિચારમાં ચડે છે, ગુણોને હેઠા મૂકી દોષોને દિલમાં ઘાલે છે, કોઈ ક્લેશ ઝઘડા ધાંધલ દોડધામ કરે છે. આ છે લક્ષ્મી. ત્યારે ઇન્દ્રિયોના વિષયો એટલે જાણે દારૂની પ્યાલીઓ. દારૂડિયાને દારૂની પ્યાલી ચડાવતા સરવાળે કાયા અને કંચનની ખુવારી સિવાય કંઈ હાથમાં નથી આવવાનું. પીધેલી પ્યાલીઓ ગઈ, નવી નવી લાવો. એ જ એક ઝંખના, એની આગળ બીજી ઝંખના ફીકી, વળી દારૂ પીને પાગલતાના ચાળા અને એના તુચ્છ આનંદમાં બીજું બધું તુચ્છ દેખાવાનું. પાછું એની લત વધતા સારું ઘણું ગુમાવવાનું અને નિર્બળતા વધે. હે બંધુ, બસ વિષયોમાં આ જ દશા છે. વિષયો ભોગવી ભોગવીને સરવાળે હાથમાં કંઈ નથી આવવાનું. પુણ્ય ધન અને આત્માની પાયમાલી છે. આજ સુધી ભોગવેલા વિષયો ગયા, જાણે એને ભોગવ્યા જ નથી એવી નવી ભૂખ, નવી ઝંખના કે બસ લાવો વિષયો. હવે જો પુણ્ય પહોંચે છે અને વિષયો મળે જ જાય છે તો આત્મા એમાં એટલો બધો ગળિયો બને છે, આધીન અને શિથિલ થાય છે કે અંતકાળે સર્વ વિયોગે ઉદ્વેગ અને શોકનો પાર નહીં. ત્યારે વિષય લંપટતાના યોગે પાગલ થઈ એની પ્રાપ્તિ, એને ભોગવટાનો આનંદ એટલો બધો માને છે કે એની આગળ બીજા આનંદ એને તુચ્છ લાગે છે. દેવગુરુની ભક્તિનો આનંદ, કર્તવ્ય પાલનનો આનંદ, ગુણ પ્રાપ્તિનો આનંદ એ બધું મામૂલી લાગવાનું આ પાગલતા છે. હે બુદ્ધિમાન, એટલું ખાસ જો કે આ વિષયોની ઘેલછા પાછળ ઉત્તમ ધર્મ પુરુષાર્થ કાળ નષ્ટ થઈ રહ્યો છે. આ ઉચ્ચ માનવ જીવનનો સમય એ તો સુંદર કોટીના સંયમ, તપસ્યા, દાન, ત્યાગ, સેવા, ભક્તિ વગેરે ધર્મ સાધવાનો ભવ્ય પુરુષાર્થ કાળ છે. એની પળ પળ કિંમતી છે. એ પુરુષાર્થ અજમાવ્યા વિનાની વીતી ગયેલી પળો પાછી ફરતી નથી. જેટલી પળો વિષયના રંગમાં કાઢી એટલો કિંમતી પુરુષાર્થ કાળ બરબાદ કર્યો. આંખ સામે કોઈ રૂપરંગી ચીજ આવી ને જોયા કરી, મનને એમાં લુબ્ધ બનાવી એના વિચારમાં ચઢ્યા તો સરવાળે શું મળ્યું? કંઈ જ નહીં. ને એટલો સાધનાનો પુરુષાર્થ કાળ ગુમાવ્યો. ત્યાં જો લક્ષ્ય રાખી વિષયની ક્ષણભંગુરતા, મારક મોહકતા વગેરે જોયું વિચાર્યું હોત તો એ સત્ય પુરુષાર્થ થાત, કાળ લેખે લાગત. મન નવરું નથી બેસતું, વિચાર તો કરે જ છે, માત્ર આપણે વિચારની દિશા ફેરવવાની જરૂર છે. વિચાર એવા રૂપના કરવાના કે જે અનંત જ્ઞાની તીર્થંકર ભગવાને સદવિચાર તરીકે ફરમાવ્યા હોય એ શોધવાનું અઘરું નથી. તે આ રીતે. હે વીરા, આપણને જો ધર્મની શ્રદ્ધા છે તો સમજાય એવું છે કે ભગવાન કેવા વિચારને સદવિચાર કહે છે. હિસાબ સીધો છે. જીવનમાંથી ત્યજવા જેવી બાબતો, આત્માને અહિતકારી વસ્તુ, એની લંપટતાના વિચારો એ બિલકુલ આદરવા જેવા નહીં, એ વિચારો પણ અસત્ય પુરુષાર્થ છે. કિંમતી માનવ કાળને અને આત્માને બરબાદ કરનારા છે. એથી ઉલટું ભગવાને આદરણીય કહેલી બાબતોના આકર્ષણના અભિલાષાના વિચાર ઉમદા છે, સત્પુરુષાર્થ છે. ભૈલા, એ તો જો કે ક્રોધ, અભિમાન, કપટને તો જ્ઞાનીઓએ ત્યાજ્ય કહ્યા છે. અરે ક્રોધીલા વિચાર, અભિમાનના ઘરના વિચાર કે માયા કપટના વિચાર પણ ખરાબ તત્વ છે જ. ત્યારે ક્ષમા, નમ્રતા,
સરળતાના ઘરના વિચાર એ ઉમદા વિચાર છે. લોભ, સ્વાર્થ, તૃષ્ણા, મમતા એ ખરાબ, તો એનાથી ખરડાયેલા વિચાર પણ ખરાબ. ત્યાગ, દાન, પરોપકાર, વૈરાગ વગેરે સારા, તો એના વિચાર પણ ઉત્તમ કહેવાય. ટૂંકમાં વિનો, જીવનની ક્ષણે ક્ષણને ઉત્તમ માનસિક, કાયિક, વાચિક પુરુષાર્થમાં જ વિતાવવા જેવી છે. એવી પુરુષાર્થ ભરી જ પસાર કરવા યોગ્ય છે. કદાચ આજ સુધી એ ન આવડ્યું તો એકલા રોતા બેઠે કંઈ નહીં વળે, કશું ભલું નહીં થાય. એ તો રોતા જ બેસવાને બદલે જાગ્યા ત્યારથી સવાર સત્પુરુષાર્થ આજથી જ શરૂ કરી દેવો જોઈએ, તો જ એ પૂર્વની ભૂલનો સાચો પશ્ચાતાપ કહેવાય. ભૂલનું ખરેખર પ્રાયશ્ચિત થાય માટે સાવધાન થા, રોવાનું રહેવા દે, પરાક્રમ કર, હજી માનવકાળ તારા હાથમાં છે. વિનુ, અમીચંદની અમીભરી દ્રષ્ટિમાંથી એવી દિવ્ય વાણી વરસી કે વિનયચંદ અને તારા સ્વસ્થ થઈ ગયા, ઉત્સાહિત બન્યા અને રાજા રાણી પણ ચમત્કાર પામી ગયા. કેવો ભવ્ય ઉપદેશ! અમીચંદની બુદ્ધિ કેટલી બધી વ્યવસ્થિત, કેવી સુંદર સંસ્કારિત! આવા પુરુષને જીવનમાં આપદા જેવી વસ્તુ જ શાની લાગે. રાજા અને રાણી આમેય વૈરાગી હતા, એમાં અમીચંદના તત્વભર્યા બોલ સાંભળ્યા અને અમીચંદની મહાન યોગ્યતા જાણવા મળી, એટલે હવે તો એને રાજ્ય ભળાવી દઈ સંયમ પંથે લાગી જવાની ઉત્કંઠા ખૂબ જ વધી ગઈ. રાજા અમીચંદને કહે છે, હવે જુઓ શેઠ, હું જોશીને બોલાવું છું અને તમારા રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવું છું, માટે હવે જરાય આનાકાની કરતા નહીં. મહારાજ, જરા ખમો, અમારા વિનયચંદને જરા સ્વસ્થ થવા દો. કેમ ભાઈ, હજી એ તારે અશાંતિ છે? આ ભાઈની હિત શિક્ષા મનને અડી નહીં. મહારાજ, આહિત શિક્ષા હૈયા અડવાનું શું પૂછો છો? એણે તો મારું હૃદય વિંધી નાખ્યું છે. મારા મોટા ભાઈ આટલી ઊંચી વિચારસરણી ધરાવે છે, એની તો હવે મને ખબર પડતી જાય છે. ખરેખર મારા જેવો અભાગ્ય કોણ હશે કે આવા દેવાંશી ભાઈનો દ્રોહ કરે. ખેર, અત્યાર સુધી હું બહુ ભૂલ્યો, પણ હવે ભાઈએ જે આ સત્પુરુષાર્થ કરવાની મહાન ચાવી બતાવી દીધી છે, એનો જોરદાર ઉપયોગ કરીને અંતરના ખજાના ખોલી નાખીશ. હવે તો રોતડપણાથી મારે સર્યું. ભાઈ, તમારા સ્થાને જો બીજો કોઈ તેવો ભાઈ મળ્યો હોત તો મારું શું થાત? મારા અહોભાગ્ય કે તમે આવા ધર્મના અવતાર જેવા મહાન પુરુષ ભાઈ તરીકે મળી ગયા છે. બસ, હવે મને કરવા યોગ્ય સત્પુરુષાર્થના કર્તવ્યો બતાવ્યા કરજો, હું તે આદરવા તૈયાર છું. લો શેઠ, હવે જલ્દી હા પાડો, જોશીને બોલાવું. આજે મને વિચાર કરવા સમય આપો, કાલે જવાબ દઈશ. રાજાએ તે સ્વીકારી લીધો. અમીચંદ અને કુટુંબ ઘરે આવ્યું. બીજા કાર્ય પતાવી અમીચંદ જીનમતીને પૂછે છે, બોલો, હવે મહારાજાને શો ઉત્તર આપવો છે? જીવનમાં ઘણું સહ્યું છે, હવે તમારે મહારાણી બનવાનો અવસર આવીને સામે ઉભો છે. કહો, વધાવી લઈએ? આ તમે મારી પરીક્ષા કરવા પૂછો છો? પરીક્ષા સાની, આ તો સગવડતા ભર્યા સ્થાને બેસી મહાન સુકૃત્યો કરવાનો અવસર મળે છે, એ હું કહું છું. કઈ ઘેલા થયા, સુકૃતો તો પછી, પણ આ મોટા સ્થાનના પાલન પાછળ આરંભ સમારંભ અને પરિગ્રહના પાપ તથા રાગદ્વેષના ભાર કેટલા બધા, એ તો કહો. રાજ્યશ્રી એ નરકશ્રી અમસ્તુ કહેવાય છે? રાજ્ય લીલા જોત જોતામાં ઉડી જવાની અને અહીંથી ઉઠીને ચાલતા થવાનું, ત્યારે જીવની સાથે પાપો અને રાગદ્વેષનો ભાર માથે લદાયેલો લાગવાનો, એની પાછળ ભવની પરંપરા કેટલી વધે. સુકૃતોના લોભ કરતા પાપનો ભય પહેલો જરૂરી છે. માટે મારી ઈચ્છા પૂછો તો મને એવા સત્તા કે સંપત્તિના કોઈ કોડ નથી, ઉલટું મને તો એ મહારાજા રાણીના દ્રષ્ટાંતથી આ સંસાર પર હવે કોઈ ભાવ થતો નથી, તેથી એમની સાથે મારે પણ ચારિત્ર માર્ગ લેવો છે. ધન્ય દ્રષ્ટિ, ધન્ય હૃદય, બહુ સરસ વાત તમે કરી, મારો પણ એ જ વિચાર છે. રાજ્ય ભોગવવાના મને કોઈ કોડ નથી, એટલે હવે આપણે સંસાર છોડવાની તૈયારી કરીએ. જો ભાઈ, મેં આ વિચિત્ર સંસાર ત્યજી ચારિત્ર લેવાનું નક્કી કર્યું છે, માટે આ બધું હવે
તું સંભાળી લે. અરે મોટા ભાઈ, આ શું કહો છો? હજી તો આપે મને શિક્ષણ આપવાનું છે, વળી આ મહારાજા રાજ્ય સોંપવા માંગે છે તો તે પણ આપને સંભાળવાનું છે. અને આપ રાજા થશો તો પ્રજાનું કેટલું બધું કલ્યાણ અને ધર્મની પ્રભાવના કરશો, ત્યાં ચારિત્રની વાત કરો. વિનુ, એ બધી તારી સ્થૂળ ગણતરી છે, આપણા આયુષ્યનો ભરોસો નથી. આરોગ્ય અને મનની સ્વસ્થતાનો એ વળી શો વિશ્વાસ કે એ આવાને આવા ટકી રહેશે? વળી રાજ્ય સત્તામાં મહાઆરંભ, પરિગ્રહ, રાગ દ્વેષાદી કષાયોના પાપ કેટલા ભારે, તો લોકોને ધર્મ પમાડી જ દઈશું એમ પણ શી રીતે નક્કી કહેવાય? ત્યારે ચારિત્ર જીવનમાં એ જંગી પાપોથી બચાય છે, અનંતા જીવોને અભયદાન કરવાનો લાભ મળે છે, અને યોગ્ય જીવોને ધર્મ પામવાનું સચોટ નિમિત્ત બનાય છે. આ અપાર સંસારમાં ભટકાવનાર રાગ દ્વેષ અને અહંત્વને ઉખેડવાની પ્રક્રિયા સાધુ જીવનમાં જે થઈ શકે એ બીજે ક્યાં થાય? રાજ્યાધિપતિ બન્યા એટલે અહંત્વને તો માથે બેસાડવાનું થાય. ત્યારે જો વિનુ, અહીં ઠીક સ્થિતિમાં નોકર ચાકર, નાનડિયા કુટુંબી, ગરીબ, સામાન્ય વગેરે પર આપણને કેટલું અહંત્વ અભિમાન રહે છે. બીજાની ઉપર ઉપકારે કરતા હોઈએ, પણ ત્યાં જો સામાના કોઈ એવા બોલથી કે વર્તાવથી આપણું અહંત્વ ટકરાતું દેખાય તો ઝટ આપણા મનને લાગી આવે છે. એ વખતે પછી ઉપકારના સુકૃતનો મહાલાભ ગણતરીમાં નથી રહેતો, અને અહંત્વને ટકાવવા માટે કદાચ ઉપકાર કરવાનું પણ જતું કરીએ છીએ, અથવા કરેલા ઉપકારને બળતરાથી ધોઈ નાખીએ છીએ. મા બાપે છોકરા પર ઉપકાર નથી કર્યા હોતા, પરંતુ પછી છોકરો મોટો થઈ મા બાપને ન ગણે તો એ ઝટ મા બાપને લાગી આવે છે કે આ અમારી સાથે આવો વર્તાવ, એ શું છે? અહંત્વનો જગમગારો. પછી મનને થાય છે કે હાય, આ ક્યાં આની પાછળ આપણે તૂટી મર્યા, એ શું છે? કરેલા ઉપકાર, સુકૃતોનો પશ્ચાતાપ. એને કોણ સમજાવે કે અરે મહાનુભાવ, એટલું તો વિચાર કે જો તે નિસ્વાર્થ ભાવે ઉપકાર કર્યો હતો તો તે તો પુણ્યના ચોપડે શિલ્પે જમા થઈ ગયો છે. હવે છોકરો ભલે નાલાયક નીવડે તોય તે તારું પુણ્ય નહીં બગાડી શકે, તો તું હાથે કરીને નાદાન થઈ શા માટે ઉપકારનો પશ્ચાતાપ કરી તારા જ હાથે તારા પુણ્યને બાળી નાખે? આ એના ધ્યાનમાં નથી આવતું. કદાચ કોઈ ધ્યાન ખેંચે તોય તે સમજવા તૈયાર નથી. શું કારણ? એ જ કે અહંત્વ નડે છે, ત્યારે ચાલુ ઉપકારને પણ અહંત્વ ભારે ધક્કો લગાડે છે. દાખલા તરીકે, સેવાનું કોઈ કામ કરવા ગયા, ત્યાં કોઈએ જરાક કડવો બોલ કાઢ્યો, અગર આપણી કદર કરતા બીજાની પ્રશંસા કરી તો ઝટ મન રિસાય છે. મનને થાય છે આપણે એવા સેવા કરવા ક્યાં નવરા છીએ, છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય એવો ધંધો શું કામ કરવાનો? ચાલો ઘેર, કંઈ સેવા નથી કરવી, આ લોકો તો ટીચાવાને જ લાયક છે, જો નિર્દયતા સુધી પહોંચ્યો. વિચારજે વિનુ, એક અહંત્વ ક્યાંના ક્યાં સુધી પહોંચાડે છે. સેવા તો મૂકી, પણ ઉપરથી સામો ટીચાય, દુખી થાય એમાં સંતોષ માન્યો, કેટલી અધમ દશા! આ પાપ અહંત્વનું છે. અહંત્વ તો પાર વિનાના અપકૃત્ય કરાવે છે, પાર વિનાની ક્રૂરતા અને માયા આચરાવે છે. ચોકસાઈથી જોઈએ તો દેખાય કે અહંત્વ હું પદના હિસાબે જ કેટલાય પાપ થાય છે. લક્ષ્મી વધારે કમાવવા અને વેપાર ચાલુ રાખવા અહંત્વ પ્રેરણા આપે છે. એ શીખવે છે, વેપાર બંધ કરી મુફલિસની જેમ બેસી રહ્યો તારી કિંમત છી, એમ પૈસાનો લોભ લાગે છે. એની પાછળ એ ખ્યાલ કે પૈસા સારા હશે તો હું લોકમાં શ્રીમંત તરીકે પંકાઈશ, બીજા પર મારો પ્રભાવ પડશે વગેરે, આ બધો અહંત્વનો ચાળો છે. બાકી કપડાનો, દાગીનાનો, ગાડીનો ઇત્યાદિ ઠઠારા હું પદને પોષવા માટે થાય છે. જીવ હું પદનો માર્યો શેઠ તરીકે, વડીલ તરીકે, પ્રમુખ, મંત્રી, આગેવાન તરીકે રોફ બજાવે છે, ધમધમાટ કરે છે. એમ અહંત્વના લીધે જ ચારની વચમાં ગમે તેવી વાતો અને ડંફા સાંકે છે. આગળ વધીને જોઈએ તો દેખાશે કે એક અહંકારના લીધે નાના મોટા કજિયાએ કરે છે, ઝઘડામાં જરૂર પડે હજારો રૂપિયાનું પાણી કરે છે. કોઈ અપલક્ષણ, અપકૃત્ય, અપશબ્દ
અને ભૂંડા વિચારો અહંત્વ પર ઊભા થાય છે. શું બાળક કે શું બુઢ્ઢો, શું બુદ્ધિમાન કે શું જુઠ્ઠો, શું ગરીબ કે શું તવંગર, બધા કંઈ ને કંઈ અહંત્વથી રીબાય છે. તેમાં જરા માન મોભો વધ્યા કે અહંત્વ વધે છે. હવે વિચાર વિનુ કે રાજા થઈએ તો કેટલા મોટા અહંત્વને જગા કરી આપવાની. સુકૃત તો થાય ત્યારે થાય, પણ આ અહંત્વનું ઘોર પાપ એમ ભરચક રાગ અને દ્વેષ તથા મોટા આરંભ પરિગ્રહ વિષયો, આ બધું 24 કલાક સાથે, એમાં આત્માનું કેટલું બગડે. ત્યારે શાસ્ત્ર એમ નથી કહેતું કે જાતનું બગાડીને સુકૃત પરોપકાર કરવા નીકળો. સ્વનો અપકાર કરીને પરનો ઉપકાર કરવાનું જિનશાસનમાં નહીં. માટે વિનુ, રાજ્યના લોભ ખોટા છે. હવે તો આ બધું તને ભણાવ્યું, અમે તો ચારિત્ર માર્ગે જ બાકીનું જીવન પૂરું કરીશું. મોટા ભાઈ, આ તો તમે ગજબ વાત કરી. તમે કહેલા અહંત્વના ચાળા તો મેં ઘણા આચર્યા છે. તમારાથી જુદો થયો અને પછી પણ તમારી સામે ઘોર પાપ સેવ્યા, એ બધું હવે મને સમજાય છે કે અહંત્વના લીધે જ કર્યું. આવા પાપો કરનાર અને વર્ષો સુધી એક સરખું અહંત્વ સેવનાર મારું શું થશે? આનાથી તો કેટલાય જન્મોના જન્મો મારે આ અપાર ભાવસાગરમાં રૂલવાનું. તમે તો આજ સુધી એક સરખી રીતે પવિત્ર ઉત્તમ જીવન જીવ્યા છો, છતાં પાપથી ડરીને સંસાર છોડવાની વાત કરો છો. ત્યારે મારે સંસાર રાખીને પાછું કેટલાય પાપોનું ઢેર વધારવાનું? શા સારું પાપો કરવા, પવિત્ર જીવન જીવજે. શું અરે મોટા ભાઈ, એ ગજુ અમારું છે કે પાપના નિમિત્તો રાખીને બેસવું અને પાપ ન કરવા? થોડાશા નિમિત્તમાંય અહંત્વવશ પાપાચરણમાં બાકી રાખી નથી તો હવે આ મોટો લક્ષ્મીનો ઢેર અને બીજી સગવડો એમાં ક્યાં જઈને પટકાવવાનું? હવે તો બચવાનો એક જ રસ્તો દેખાય છે, અને તે તમે અહંત્વની ભયાનક રાક્ષસી લીલા બતાવ્યા પછી તો સ્પષ્ટ ભાસે છે કે એ હુંપદ અને બીજા પાપોને પોષનારા નિમિત્તોથી જ દૂર થઈ જવું, તો જ પાપથી બચાશે. મને તો હવે સંસાર માત્ર પાપનું નિમિત્ત દેખાય છે, એટલે હવે તો મારે સંસાર છોડે જ છૂટકો. વિનુ, આ તું શું બોલે છે? તારે હજી ત્યાગનો અને સહન કરવાનો એટલો બધો અભ્યાસ ક્યાં છે? ચારિત્ર જીવનમાં તો તું જાણે છે કે કેટલો ત્યાગ કરવાનો અને કેટલું બધું સહન કરવાનું. ભાઈ, જાણું છું, પેની મને ગભરાવણ નથી, ઉલટું એ કરવાની મને હવે હોશ વળગી છે. હા, કારણ છે, તમે જે આરામ સમારમ પરિગ્રહ વિષયો અને અહંત્વના ઘોર અનર્થ બતાવ્યા, એ પરથી મને તો હવે એ લાગે છે કે એ પાપનો જે મેં હિસાબ નથી રાખ્યો તેની સજા રૂપે મારે હવે ભગીરથ ત્યાગ અને સહન કરવાનું કરવું જ જોઈએ. મારું જે મન પાપિષ્ઠ બન્યું હતું એને હવે ભીષ્મ ત્યાગ અને સહિષ્ણુતાથી પાસરું કરીશ. પણ વિનુ, એ વિચાર કરજે કે ત્યાગ માર્ગ લેવાનું હજી એ સહેલું છે, પણ પછી એને અજવાળવાનું ભારે કઠિન છે, કેમ કે મન ચંચળ છે. વાત તમારી સાચી છે, પરંતુ અહીં તો હું એ વસ્તુ પહેલેથી સમજીને જ નિર્ધાર કરું છું ને. આજ સુધી સેવેલા અધમાધમ દુષ્કૃત્યો અને દુષ્ટ ભાવનાઓથી આત્મા પર ચડી ગયેલા પાપોના ઢેરને હેઠો ઉતરવા ભારે સહન કરવું એ જ રસ્તો છે. કર્મનું સહેવું પડે એ કરતાં ચારિત્રનું સહન કરવું સારું. હવે ચારિત્ર લીધા પછી સતત પાછું પડવાનું થાય તો? રોગવાળાને ચિકિત્સા શરૂ કર્યા પછી તેટલી કડકમાં કડક દવાઓનો ઉપચારો આપો, પણ જો રોગ શમતો આવે છે તો કોઈ ગભરામણ કે પાછીપાની નથી થતી. એમ મને પણ સંયમ જીવનની કઠિનાઈઓમાં કંઈ પાછીપાની થવાની નથી, કેમ કે ભાવ આરોગ્ય ત્યાં તો પ્રત્યક્ષ અનુભવવા મળશે. અને હવે જ્યાં અહંત્વને જ મારવું છે ત્યાં પછી કોઈ પણ પ્રતિકૂળતા ડગાવી શકે નહીં, કેમ કે તમે જે આજે અહંત્વનું વિકરાળ સ્વરૂપ સમજાવ્યું છે એથી તો મને હવે ચોક્કસ દેખાય છે કે જીવ પ્રતિકૂળતાથી ભાગે છે એમાં પણ અહંત્વ કામ કરી રહ્યું હોય છે. મારાથી આવું સહન ન થાય, આપણને તો આવી આવી સગવડ જોઈએ એ કોણ મનાવે છે? અહંત્વ જ. જીવને જો એ સમજાઈ જાય કે અલ્યા તું કોણ આ બોલનારો, નરક નિગોદમાં તારું શું મૂલ્ય હતું, ત્યાં કઈ સગવડો હતી,
અસંખ્ય અનંત કાળ એ ભોગવનારા તારે ગુમાનનો અધિકાર જ શો છે? બસ, મારી નજર સામે હવે બધું તરવરે છે. એ અધમ અહંત્વને તોડવા, ભારેમાં ભારે પરિષ્ઠ સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ભાઈ, બધી સગવડ વગેરેની ગણતરીઓ પણ મૃત્યુ નથી આવ્યું અને પુણ્યાએ પહોંચે છે માટે જ સૂજે છે ને? ત્યારે શું પુણ્યાયનો એ અર્થ છે કે એની લીલાને લીધે જ અહંત્વ અને સગવડના પાપો સેવવા? પુણ્યાએ ખૂટે અહંત્વ ક્યાં ટકવાનું હતું? એને માલ મસાલાની સગવડ વિના પાપ શાના પર થવાના? પણ એમ કર્મ વાંકા થાય અને અહંત્વ અને સગવડ મુકાવે એના કરતાં જાતે સમજી બુજીને એ કા ન મૂકવા? પુણ્યના ઉદયમાં પાપ અને અહંત્વ પોષવા એ તો મને હવે સરાસર મૂર્ખાઈ લાગે છે. ડાપણ એ દેખાય છે કે પુણ્યના ઉદય વખતે પુણ્યાએ વધારવી, પાપ છોડવા માટે મારી તમે કશીએ ફિકર કરતા નહીં. હું સંસાર ત્યાગમાં તમારી સાથે છું. તમારો તો જન્મથી મારા પર ભારે ઉપકાર છે, પણ હમણાંના ઉપકારે તો હદ કરી છે. ભાઈ મારા, તમારો બદલો હું ક્યાં વાળી શકીશ? એમ કહેતા વિનયચંદ ગળગળો થઈ ગયો. ભાઈના પગમાં પડી આંખમાંથી દડદડ આંસુ પાડી રહ્યો છે. એની પત્ની તારા પણ પાસે બેઠેલી આ બધું સાંભળી રહી છે. એને દેખાય છે કે પોતે તો વધુ પાપી છે, એટલે એને વધારે અસર થઈ જાય છે, તેથી એની આંખમાંથી એ પાણી પડી જાય છે. રોતી રોતી કહે છે, ભાઈજી, મારું શું થશે? ઘોર પાપિષ્ઠ તો હું છું, માટે મારો તો ખાસ ઉદ્ધાર કરો. હું પણ આપની સાથે જ ચારિત્ર લઈશ. જીનમતી આમેય કોમળ દિલની તો હતી જ, એમાં આ બંનેના રડવા પર પોતે ગળગળી થઈ ગઈ. એની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. રોતી રોતી કહે છે, અહો, કેવો અધન્ય દિવસ! ક્યાં પૂર્વની કર્મ વિટમણા અને ક્યાં આ દેવ ગુરુ કૃપાની જાહોજ લાલી! વાહ, મારે તો સાસુજીને આપેલું વચન ખરેખર પળાયું. ચાલો, હવે રડવાનું કામ નથી. તમારો સમજપૂર્વક નિર્ધાર જ છે તો બધા ચારિત્રની તૈયારી કરીએ. આ બધો પ્રતાપ અમીચંદની સેંકડો અમીભરી દ્રષ્ટિનો છે. એણે ભાઈ ભોજાઈના ઝેર ઓકાવી નાખ્યા. એટલું જ નહીં, પણ રાજા રાણીની પણ દ્રષ્ટિ ઉચ્ચ અમીભરી કરી દીધી. બીજે દિવસે અમીચંદે રાજા પાસે જઈ આ બધી હકીકત વિસ્તારથી કહી. રાજા પણ સ્વયં ચારિત્રનો અભિલાષી બનેલો. અમીચંદને ચારિત્રથી અટકાવવાનું પાપ શા માટે કરે? એણે વાત વધાવી લીધી. રાજ્યગાદી પર યોગ્ય વારસદારને બેસાડી દીધો. નગરમાં 8 દિવસ જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવ્યો. અમીચંદે પણ મિલકતમાંથી કેટલોય પરમાર્થ અને પ્રભુભક્તિ કરી. બાકી વિનયચંદના પુત્રને સોંપી. એ ચાર અને રાજા રાણી તથા બીજા કેટલાકોએ ચારિત્ર માર્ગ સ્વીકાર્યો અને આત્મકલ્યાણના ભવ્ય પુરુષાર્થ આદરી દીધા. કથા સમાપ્ત થાય છે. એના વિવિધ પ્રસંગો ઘણું ઘણું શીખવી જાય છે. અનેક પ્રકારની અમીભરી દ્રષ્ટિ કેળવવામાં આવે તો એ પોતાને તો ન્યાલ કરી જ દે છે, પણ બીજાનોય ઉદ્ધાર કરે છે. માનવ જીવનની આ કિંમતી કમાઈ કરીને ભગવાન જિનેશ્વર દેવના શાસનની ઉત્તમ આરાધના કરી જઈએ, એ જ એક મંગળ કામના. જીન વચનથી વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મેં છામે દુક્કડમ.